हेलो गाइज, गए लेक्चर में आपणे पार्ट थ्री जोयो, आजे पार्ट फोर जोशुं। यूनिट वन बराबर, रीड टू द वाइल्ड सेवियर, जंगलनो रक्षक। अलीभाई स्टोरी आगळ करे छे, शुं कहे छे? द मधर इंस्टिंक्ट ऑफ प्रोटेक्टिंग हर यंग वंस इज वेरी स्ट्रॉंग। मधर माता हमेशा પોતાના બાળકોનું રક્ષણ કરવા માટે અને તે સહજ વૃત્તિ ધરાવે છે, એટલે રક્ષણ કરવાની સહજ વૃત્તિ ધરાવે છે। કોણ? માતા। કોઈ પણ પરિસ્થિતિમાં અલીભાઈ, એને કીધું કે અલીભાઈ કે આ માતા છે ને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો બચ્ચાને આમ રક્ષણ કરવા માટે સહજ રીતે તૈયાર હોય છે। શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ। તેણી હંમેશા રેડી જો, શી છે એ કોના માટે યુઝ થયું છે? મધ લેપડ માટે, બરાબર, યાદ રાખજો, મધ લેપડ માટે। શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ। તેણી હંમેશા તૈયાર હોય છે પોતાના બચ્ચાને છેલ્લી શ્વાસ સુધી લડવા બચાવવા માટે। સેડ રામસિંહ, રામસિંહે કીધું। યસ યુ આર રાઇટ, સેડ ધ મધર। નીલમ અને અર્જુનના મમ્મી બોલ્યા, કોની સામું જોઈને? રામસિંહને સામું જોઈને શું બોલ્યા? યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો। સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન। સ્માઇલિંગ ફેસ નીલમ અને અર્જુન સામું જોઈને માતા એના મમ્મી છે બોલ્યા। અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ શરૂ કરે છે। ધ હ્યુજ બેર, વિશાળ રીચ, થ્રી ટાઈમ્સ ઓફ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ। મધર લેપર્ડ કરતાં ત્રણ ગણો વિશાળ આ રીચ, સ્ટુડ અપ ઓન હિઝ હિન્ડ લેગ એટલે બે પગ ઉપર ઊભો થઈ જાય છે। કોણ? રીચ, હી, આ હી છે રીચ માટે યુઝ થયું છે। હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ, સ્ટ્રેચ એટલે બહાર કાઢવું, સ્ટ્રેચ એટલે બહાર કાઢવું, શું કે? હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ, પોઝ એટલે પંજા, એને પંજા બહાર કાઢે છે, વિથ સ્ટ્રોંગ એન્ડ શાર્પ નેલ, સ્ટ્રોંગ એટલે મજબૂત અને તીક્ષ્ણ નખની સાથે બહાર કાઢે છે। કોણ? રીચ। હી શોવડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ, એ એના દાંત દેખાડે છે રીચ, અને ગ્રોલ જોરથી ગર્જના કરે છે। ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, થોડી ક્ષણ માટે સ્નો લેપર્ડ છે, મધર સ્નો લેપર્ડ છે રીચની સામે જોવે છે। સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, સ્નેલ્ડ એટલે એક્ઝેક્ટ મિનિંગ થશે ગુસ્સામાં ગર્જના કરવી અથવા ગુસ્સો કરવો, ખૂબ જ સ્નેલ મધર લેપર્ડ છે એને જોરથી એણે પણ ગર્જના કરી, એન્ડ વિથ અ લીપ અને કૂદકો માર્યો, નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, મોન્સ્ટર એટલે રાક્ષસ, બ્લેક એટલે કાળો, ઓલો પેલો કાળો રાક્ષસ અથવા રીછને છે એને શું કર્યું? નોક ડાઉન એટલે જમીન ઉપર પછાડી દીધો। કોણે? મધર લેપર્ડે, કૂદકો મારીને। ધ વોલ WHOLE, અહીંયા WHOLE, ધ વોલ વેલી એટલે ખીણ, ઇકોડ એટલે પડઘો પડવો, વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધ ધેર ફાઇટ, આખી ખીણમાં એ બંનેનો ફાઇટનો પડઘા પડતા હતા, કોના? રીચ અને મધ લેપડના। ધ સ્નો લેપડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ધ સ્નો લેપડ વોઝ સ્વિફ્ટ, સ્નો લેપડ છે, મધર સ્નો લેપડ છે એ ઝડપથી અને જમ્પ કૂદકા મારતી આ બાજુ જતી હતી। કોણ? સાઇડ ટુ સાઇડ, મધર લેપડ। ટીયરિંગ, ફાડી નાખવું, ટીયરિંગ એટલે ફાડી નાખો, અવે બિગ પીસીસ ઓફ, પીસ એટલે ગટકા, પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બેર, બેર એટલે રીચ, બ્લેક ફરી એટલે કાળી ચામડી, રીછની કાળી ચામડીના એ કટકા કરી ફાડીને કટકા કરતી હતી। કોણ? મધર લેપડ। ટીયરિંગ એટલે ફાડી નાખો, પીસીસ એટલે કટકા, મોટા કટકા, બિગ કટકા। ધ બલ્કી, બલ્કી એટલે મોટું, બલ્કી એટલે મોટું, ધ બલ્કી એન્ડ સ્લો, સ્લો એટલે અહીંયા ધીમું થશે નહીં, સ્લો એટલે શિથિલ નરમ, શું કે? ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, બલ્કી મોટું અને શિથિલ રીચ છે, કૂણું જે ચામડીવાળું રીચ છે એ એના દુશ્મન એનિમી એટલે દુશ્મને નુકસાન પહોંચાડી શક્યું નહીં, અથવા મધલે પણ નુકસાન પહોંચાડી શક્યું નહીં। ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, ફાઇટ છે એ 10 મિનિટ સુધી ચાલી, બરાબર। આગળ, ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, ધ રીચ છે એ લોહી લુવાણ થઈ ગયું, અહીંથી આમ જવા માંડ્યું। વેનેવર ધ લેપર્ડ અટેક, તો પણ જે માદા ચિત્તા છે, સોરી દીપડો છે, એના ઉપર અટેક તો કરતો જ રહ્યો હુમલો। ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ કવર હિઝ ફેસ,
હ્યુજ પો વિશાળ પંજા કવર હિઝ ફેસ, એના ફેસ ઉપર રાખે, આમ આડા રાખે ને તો ફેસ ઉપર એ જે નખનો મારે લેપડ, એટલે એ શું કરે ફેસ આડે એના જે બે હાથ છે આડા રાખતું હતું રીચ. તો બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ સ્કેપ, સ્કેપ એટલે ભાગી જવું, નાસી જવું. તો બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ સ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, હવે જે રીચ છે એ ભાગી જાય છે એના જીવન બચાવવા માટે. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધ ડિસઅપિયર અરાઉન્ડ, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જાવ, ડિસઅપિયર એટલે અદૃશ્ય થાવ, ફર્ધર ફર્ધર એટલે આગળ. તો શું કહે છે, દે બોથ મૂવડ, તેઓ બંને આગળ ને આગળ જતે રહ્યા, ટીલ ધ ડિસઅપિયર, જ્યાં સુધી દેખાતા અદૃશ્ય ન થઈ ગયા ત્યાં સુધી આગળ ને આગળ જતે રહ્યા એ બંને રીચ અને મધર લેપર્ડ. રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, હ્યુજ માઉન્ટ વિશાળ કાય જે પર્વત હતો એની ખીણ હતી, એની નીચે જે પાળ હતી એનાથી દૂર થઈ ગયા, જ્યાં સુધી મને નો અલીભાઈ કે હું નો નથી જોઈ શકતો ત્યાં સુધી આગળ આગળ જતે રહ્યા, એટલે પછી શું થઈ ગયા એ અદૃશ્ય થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાયર, ઘડીક માટે તો હું કાંઈ ન જોઈ શકું એ બંનેને. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નેલ્સ, પણ હું સાંભળી શકતો હતો શું, ગર્જના અને સ્નેલ, નાની નાની જે મોટી ગર્જના અને નાની ગર્જના ચીસો હું સાંભળી શકતો હતો. અલીભાઈ કહે છે, દેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, ફરી વખત ખીણ છે એ શાંત અને સ્થિર થઈ ગઈ ખીણ, કારણ કે બંનેનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો, બંને અદૃશ્ય થઈ ગયા હતા, એટલે આગળ ને આગળ નીકળી ગયા હતા લડાઈ કરતા કરતા. ધ મધર રી અપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર ગર્લ, રી અપિયર્ડ એટલે ફરી વખત દેખાવ, જો ડિસ અપિયર્ડ એટલે અદૃશ્ય થાવ અને રી અપિયર્ડ એટલે દૃશ્ય થાવ, આ ડિસઅપિયરનું વિરુદ્ધાર્થી રી અપિયર્ડ, યાદ રાખજો, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, રી અપિયર્ડ એટલે ફરી વખત દેખાવ, દૃશ્ય થવું, બરાબર. ધ મધર રી અપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કવ્સ, ફરી વખત મધર છે એ દેખાણા એના મમ્મી અને એના બચ્ચા પાસે આવ્યા. શી સ્મેલ્ટ, સ્મેલ એ સૂંઘે છે, તેણી સૂંઘે છે એન્ડ લિક્ડ ચાટે છે, ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બેર. શું કહે છે, તેણી એને સૂંઘે છે અને બચ્ચાને એને ચાટે છે, ત્યાં સુધી સૂંઘે અને ચાટે છે કે એ નક્કી ન કરી લે, શ્યોર ન થઈ જાય કે મારા બચ્ચાને બિયરે છે રીછે હર્ટ કર્યા નથી ત્યાં સુધી, બરાબર આપણે ખબર છે. ધ થ્રી ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર. ધ થ્રી એ ત્રણે, બે બચ્ચા ને એની માતા, શું થયું, ક્લાઇમ્બ એટલે ચડ્યા પર્વત પાસ, પર્વત પર એન્ડ ડિસઅપિયર, ડિસઅપિયર ફરી વખત એ અદૃશ્ય થઈ ગયા, એટલે ત્રણે ત્રણ ત્યાંથી વહી ગયા, માતા અને બંનેના પુત્રો બચ્ચાઓ, બરાબર. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, રિલીવડ એટલે હાશકારો થાવો, રાહત અનુભવી, રિલીવ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ, નીલમે કીધું અલીભાઈ કે તમને તો રાહત થઈ છે, કાંઈ કે શાંત બધું થઈ ગયું ત્યાં સુધી, ક્વાઇટ શાંતિ રાખો. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ. શાંતિ રાખો, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, હું ત્યાં ત્યાં જ ઊભો હતો, ફોર સમ મોર ટાઈમ થોડીક ક્ષણો માટે, એન્ડ વોચ અને જોતો હતો શું, ધ ફેમિલી કુટુંબ, કોણ મધલે પણ એને કબ્સનું ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ, વુડ એટલે જંગલ, અહીં લાકડું નહીં થઈ જાય, વુડ એટલે શું થશે જંગલ થશે, જ્યાં સુધી જંગલમાં અદૃશ્ય ન થઈ ગયા ત્યાં સુધી હું ત્રણેયને જોતો હતો, અલીભાઈ કહે છે. આગળ જોઈ, વેવિંગ એટલે હલાવું, વેવિંગ ધે ટેલ્સ, ટેલ્સ એટલે પૂંછડીઓ, વેવિંગ એની પૂંછડીઓ હલાવતા હલાવતા એ જંગલમાં અદૃશ્ય થઈ ગયા, કોણ આ ત્રણેય. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, હું પણ ચાલતો હતો મારા હાથ હલાવતો હલાવતો એન્ડ કહેતો રહ્યો સેડ ગુડ બાય, સાલું ચાલો બાય, ગુડ બાય એટલે શું થાય, ફરી વખત મળવાનું જ ન હોય ત્યારે, બરાબર, ગુડ બાય એટલે શું થશે, ફરી વખત ન મળવાનું, એટલે આપણે શું કહેવાનું ગુડ બાય, ફરી વખત પછી આપણે ભવિષ્યમાં મળશું જ નહીં, એટલે શું કહેવાનું ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બેર, આસ્ક અર્જુન ઈગલી, અર્જુને ખૂબ જ જાણવાની ઈચ્છા હતી એને પૂછી લીધું, શું પૂછ્યું, બટ વોટ હેપન ટુ ધ બેર, રીચ સાથે શું થયું અલીભાઈ કે, ગોડ નોઝ, ભગવાન જાણે અલીભાઈ કીધું, ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવડ મી. શું કે, મને એટલી જ ખબર છે કે રીચ છે એ મારા માટે આશીર્વાદ રૂપ થયું હતું, એટલે શું કામ, બ્લેસિંગ એટલે આશીર્વાદ, શું કામ કે જો ઈ ન હોત તો હું બચી શક્યો ન હોત, જો ઈ ન હોત તો જે માદા લેપડ છે, મધર લેપડ છે એ અલીભાઈને ઉપર અટેક કરી શકે, કારણ કે આપણે જોયું કે બચ્ચા સાથે હોય તો એ હંમેશા ક્રૂર થઈ જાય કોઈ પણ પ્રાણી, બરાબર છે.
તો શું કે અલીભાઈ કે એ હું કે હું એને એનો આભાર માનું છું રીછનો કે એ આવી ગયો એટલે હું બચી ગયો. એટલે મધલે પણ ધ્યાન કોના ઉપર વહી ગયું? રીછ ઉપર વહી ગયું. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. શું કહે છે? હું ભગવાનનો આભાર માનું છું કે બચ્ચાને પણ બચાવ્યા અને મારો જીવ પણ બચાવ્યો. બરાબર મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 1 ને રીડ 2 પૂર્ણ કર્યું છે અહીંયા આપણે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 જોશું. નેક્સ્ટ લેક્ચરમાં રીડ 2 જોશું. ત્યાં સુધી તમે અહીંયા ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ તમે પોતાની જાતે સોલ્વ કરજો. 1, 2, 3 અને 4 આ 4 આપેલા છે એ ટ્રાય કરજો, કારણ કે આ 4ની અંદર આખો યુનિટ સમાઈ જાય, રીડ 2 સમાઈ જાય. બરાબર, એટલે 4 છે એ ખાસ કરીને તમે કરી લેજો. અને હું તો એમ કહું છું કે તમને જે ગ્લોસરીના વર્ડ્સ તમને યાદ રહી જાય તો એ કમેન્ટમાં મને કહેજો કે આ વર્ડ્સ મને યાદ રહી ગયો છે. એટલે માનો કે જો તમારે શું કરું, ફરી છે, ફરી, બરાબર, FUW ફરી એટલે કવર્ડ વિથ ફર, ઢંકાયેલું બરફથી અથવા ચામડીનું, બરાબર, આપણે રૂવાટે કહી શકીએ. તો તમારે શું કરવું, કમેન્ટમાં ફરી લખવાનું, એની સામે ડેશ કરવાનું, પછી એનો જવાબ લખવાનો. બરાબર, આવી રીતે પણ આપણે યાદ રાખી શકીએ, જે તમને આવડતું એટલું. બરાબર મિત્રો, તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 જોશું. યુનિટ 2ની અંદર છે આપણે ઓટોફેબ ટેકનોલોજી. આ ઓટોફેબ ટેકનોલોજી છે, આપણને ટેકનોલોજી કેટલી મદદરૂપ છે એ આપણે જોશું. ત્યાં સુધી તમે બેસ્ટ રીડિંગ કરજો. થેન્ક યુ વેરી મચ.